नमस्ते। धोरण 12 રસાયણ વિજ્ઞાનના ભાગ 2 માં આજે આપણે પ્રકરણ 11 આલ્કોહોલ ફિનોલ અને ઇથર એની રાસાયણિક પ્રક્રિયા વિશે આપણે થોડી માહિતી મેળવી। કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો સાથે આલ્કોહોલ અને ફિનોલની પ્રક્રિયા જોઈ। હવે આપણે એવી પ્રક્રિયા જોઈએ કે જેમાં OH બંધ તૂટે। आल्कोहोल अने फिनोलनी एसिडिकता छे ए समझावा माटे सक्रिय धातु साथेनी प्रक्रिया समझिए। पहेलुं जे समीकरण आपेलुं छे 2 मोल ROH आल्कोहोल साथे 2 मोल सोडियम धातुनी प्रक्रिया करिए तो सोडियम आल्कोक्साइड बने छे RONA अने हाइड्रोजन वायु छूटो पड़े छे। आल्कोहोल अने फिनोल संयोजनों जुदी जुदी सक्रिय धातु जेवी के सोडियम पोटेशियम एल्युमिनियम वगैरह साथे प्रक्रिया करी अनुवर्ती आल्कोक्साइड अथवा फिनोल होय तो फिनोक्साइड अने हाइड्रोजन वायु निपज तरीके आपे छे। एक प्रक्रिया में हमणां ज तमने कीधी आल्कोहोल साथे सोडियम धातु। हवे एक तृतीयक आल्कोहोल लई तमे कोई पण आल्कोहोल लई शको। दाखला तरीके मिथाइल आल्कोहोल लो CH3OH एनी प्रक्रिया एने धातु साथे थाय तो CH3ONA एटले के सोडियम मिथोक्साइड बने। आल्कोक्साइड एटले जेटला कार्बन वाळो आल्केन होय एमां ऑक्साइड शब्द लगाड़वामां आवे। जो तमे इथाइल आल्कोहोल लो इथाइल आल्कोहोलनी सोडियम धातु साथे प्रक्रिया करो तो सोडियम इथोक्साइड बने। जेटला कार्बन वाळो आल्केन होय तेटला आल्कोक्साइड बने। एक उदाहरण आपेलू छे जो बोर्ड पर तृतीयक ब्यूटाइल आल्कोहोल। हवे आ जे आल्कोहोल छे एनी ज्यारे आपणे प्रक्रिया करीए छे एल्युमिनियम धातु साथे प्रक्रिया आपी छे तो एल्युमिनियम धातु साथेना आल्कोक्साइड बनशे अने हाइड्रोजन वायु मुक्त थाय छे। हवे ज्यारे एल्युमिनियम ની પ્રક્રિયા બ્યુટાઇલ આલ્કોહોલ થાય ત્યારે શું બનશે? એલ્યુમિનિયમ તૃતીયક બ્યુટાઇલ આલ્કોક્સાઇડ। આલ્કોક્સાઇડ તો જેટલા કાર્બનવાળો આલ્કેન હશે એનો જો 4 કાર્બન છે એટલે બ્યુટોક્સાઇડ, બરાબર। હવે ફિનોલની પ્રક્રિયા। ફિનોલની જ્યારે સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે સોડિયમ ફિનોક્સાઇડ બને છે અને ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે। આ ઉપરાંત ફિનોલ સંયોજનો જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને પણ સોડિયમ ફિનોક્સાઇડ બનાવે છે। આ પ્રક્રિયા શું દર્શાવે છે કે આલ્કોહોલ અને ફિનોલ સ્વભાવે એસિડિક છે। જો બોર્ડ ઉપર આપણે તારણ લખેલા જ છે તે જો લોરી બ્રોન્સ્ટેડ એસિડ બેઝ સિદ્ધાંત આપણે જોયેલા એટલે બ્રોન્સ્ટેડ એસિડ પ્રમાણે પ્રબળ બેઝ અને પ્રોટોનનું દાન કરે છે એ સમીકરણ આપેલું છે। આપણે 3 સિદ્ધાંત ખાસ યાદ રાખવાના છે એસિડ બેઝ માટેના, એ છે આર્હેનિયસનો સિદ્ધાંત, લોરી બ્રોન્સ્ટેડ સિદ્ધાંત અને લુઇઝ એસિડ બેઝનો સિદ્ધાંત, બરાબર। એટલે એ આપણે ધોરણ 11માં પણ ભણી ગયા છીએ। બ્રોન્સ્ટેડ એસિડ પ્રમાણે આલ્કોહોલ અને ફિનોલ પ્રબળ બેઝને પ્રોટોનનું દાન કરે છે। જો બી એક પ્રબળ બેઝ છે, આલ્કોહોલમાંથી એક એચનું દાન કરે એટલે એનો આલ્કોક્સાઇડ અને બેઝ છે તો એને અનુરૂપ બને એ સંયુગ્મી એસિડ કહેવાય। કોઈ પણનો સંયુગ્મી એસિડ લખવો હોય તો એમાં એચ પ્લસ ઉમેરવું પડે અને સંયુગ્મી બેઝ લખવો હોય તો એચ પ્લસ બાદ કરવું પડે। હવે આપણે આલ્કોહોલ સંયોજનોની એસિડિકતાનો ક્રમ જોઈએ। આલ્કોહોલ સંયોજનોનો એસિડિક સ્વભાવ તેની OH બંધની ધ્રુવીયતાને કારણે હોય છે અને ઇલેક્ટ્રોન મુક્ત કરનાર સમૂહ ઓક્સિજન પરમાણુ પરથી ઇલેક્ટ્રોન ઘનતા વધારે છે તેથી OH બંધની ધ્રુવીયતા ઘટે છે, જે એસિડ પ્રબળતાને પણ ઘટાડો કરે છે। એટલે આલ્કોહોલ સંયોજનોની એસિડિક પ્રબળતાનો ક્રમ બોર્ડમાં લખેલો છે પ્રાથમિક ગ્રેટર ધેન દ્વિતીય ગ્રેટર ધેન તૃતીય। આલ્કોહોલ સંયોજનો પાણીની સરખામણીમાં નિર્બળ એસિડ છે અને પાણી સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો બોર્ડ ઉપર આપેલું છે કે કઈ રીતે
रासायणिक प्रक्रिया आपे छे। आल्कोहोल में जो आल्कोक्साइड है ते बेइज़ तरीके वर्ते छे अने पानी एसिड तरीके वर्षे। बेइज़ तरीके आल्कोक्साइड छे एनो संयुग्मी एसिड लखो एटले एच प्लस उमेरवामां आवशे अने एसिडनो संयुग्मी बेइज लखो होय तो एच प्लस दूर करवामां आवशे। आ प्रक्रिया दर्शावे छे के पानी आल्कोहोल करता वधु सारो प्रोटोन दाता एटले के प्रबल एसिड छे। आ प्रक्रिया पर थी आपणे जोई शकीए के आल्कोक्साइड आयन हाइड्रोक्साइड आयन करता वधु सारू प्रोटोन ग्राही छे। आम आल्कोक्साइड वधु सारो बेस छे एटले सोडियम हाइड्रोक्साइड करता सोडियम इथोक्साइड प्रबल बेस छे। आल्कोहोल संयोजनों पण ब्रोनस्टेड बेइजनी जेम ज वर्ते छे कारण के ऑक्सिजन परमाणु पर अबंधकारक इलेक्ट्रॉन युग्मनी हाजरी छे जे तेने प्रोटोन ग्राही बनावशे।